ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ટુડે વી વીલ લર્ન ઇન ઇંગ્લિશ ગ્રામર લેસન નંબર થ્રી ધ પ્રિપોઝન ધ પ્રિપોઝન એટલે કે નામયોગી અવ્યય એટલે કે અમુક વસ્તુ હોય કે વ્યક્તિ કે પછી પ્રાણી એ ક્યાં છે એ સ્થળ સ્થળ બતાવવા માટે જે વપરાય તેને પ્રિપોઝન કહેવાય કે વસ્તુ ક્યાં છે પ્રાણી ક્યાં છે પક્ષી ક્યાં છે કંઈ કંઈ પણ તે વ્યક્તિ ક્યાં છે એમ તે પૂછવું હોય અને તે વ્યક્તિ ક્યાં છે બતાવવું હોય તો તેને શું કહેવાય પ્રિપોઝન હવે ફર્સ્ટ વન એમાં શું આવે ઇન એટલે કે માં અંદર આમાં આવા વસ્તુ છે અંડર એટલે કે નીચે બિટવીન એટલે કે વચ્ચે ઓન એટલે ઉપર નિયર એટલે પાસે અને એક્રોસ એટલે પહેલે પાર હવે વેર વેર એટલે ક્યાં અમુક વસ્તુ પ્રાણી ક્યાં છે એ જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે તો ફર્સ્ટ વન છે વેર ઇઝ ધ બર્ડ બર્ડ એટલે પક્ષી ક્યાં છે તો બર્ડ ઇઝ ઇન ધ કેજ પાંજરામાં પક્ષી છે પક્ષી પાંજરામાં છે અંદર છે પાંજરાની અંદર છે એટલે ઇન વપરાયું હવે વેર ઇઝ ધ બુક પુસ્તક ક્યાં છે તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ ટેબલની ઉપર છે એટલે ઓન વપરાયું વેર આર કાવ્સ ગાયો ક્યાં છે તો કાવ્સ આર અંડર ધ ટ્રી ઝાડની નીચે છે ગાયો એટલે અંડર વપરાયું વેર આર ધ વુમન સ્ત્રીઓ ક્યાં છે તો ધ વુમન આર નિયર ધ વેલ કૂવાની પાસે છે સ્ત્રીઓ એટલે નિયર વપરામાં આવ્યું વેર ઇઝ ધ વેલ કૂવો ક્યાં છે તો એ કૂવો ક્યાં છે એ ઘર અને ઝાડની વચ્ચે છે ઘર અને ઝાડની વચ્ચે છે તો ઇન બિટ્વીન વાપરવામાં આવ્યું છે એ તો ટર્ન ઓફ એજ પછી વેર ઇઝ ધ બ્રિજ બ્રિજ ક્યાં છે ધ બ્રિજ ઇઝ એક્રોસ ધ રિવર પુલ નદીઓની ઉપર છે નદીની ઉપર પુલ છે એક્રોસ ધ રિવર હવે છે ધેર ઇઝ અથવા તો વસ અને ધેર આર અથવા વર ધેર ઇઝ ઇઝ એ એક વચન માટે છે અને ઇઝનું બહુ વચન આર એવી રીતના વોઝ ઇઝ એટલે છે અને આર એટલે પણ છે એટલે એક વચન અને બહુ વચન વોઝ એટલે હતો હતી હતું એ એક વચન માટે અને ડબલ્યુ ઇ આર એ એ બહુવચન માટે બરાબર ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ પક્ષી પાંજરામાં છે તો ધેર કરવાનો કારણ કે એક જ પક્ષી છે એટલે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ પાંજરામાં પક્ષી છે ધ બુક વોઝ ઓન ધ ટેબલ પુસ્તક ટેબલ પર હતું વોઝ બરાબર હતું

તો એ સેન્ટન્સ છે હવે એનું ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન બનાવવાનું છે ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ બોક્સમાં પેન છે તો યસ ધેર ઇઝ અને નહીં હોય તો નો ધેર ઇઝ નોટ નો ઇઝન્ટ બરાબર ને એવી રીતના બનાવવાનું હોય છે ઓકે ખ્યાલ આવ્યો તમને લોકોને નાઉ વી વિલ ડૂ ધ એક્સાઈઝ ઇન ઓન અંડર નિયર બિટવીન એક્રોસ વડે ખાલી જગ્યા પૂરી ઉદાહરણ પ્રમાણે ધેરીઝ અને ધેર આરના વાક્યો બનાવીને લખો ધ કાર્સ આર બિટવીન ધ બસીસ બસની વચ્ચે શું છે કાર છે બે બસની વચ્ચે ધેર આર કાર્સ બહુ વચન છે ધેર આર કાર્સ બિટ્વિન ધ બસીસ બસની વચ્ચે આ કારો છે ધ લાયન ઇઝ ઇન ધ કેજ ધ લાયન ઇઝ એમાં છે પાંજરામાં છે તો ધ લાયન ઇઝ

there there are there are there are women under the tree whatever if it's not there is lion there is lion there is the lion is there is a lion in the cage. There is a lion in the cage. There is an elephant in near the gate. There are women under the tree. The monkey is on the roof. There is a monkey on the roof. There is a monkey on the roof. પછી ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર બેની વચ્ચે ચેર ધ ટેબલ ઇઝ બિટ્વીન ધ ચેર ટે ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર ધ ફ્લાવર્સ આર ઇન ધ વાઝ ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાઝ એવી રીતના બધા સેન્ટન્સ તમારે જાતે લખવાના છે ઓકે It is your homework. Thank you.